માં ખેડૂતો બેઠા હતા તેમણે આ નિર્ણયને વધાવ્યો છે અને ખાસ કરીને જે ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોએ આ ત્રણ કાનૂનના જે રદ થવાથી આનંદમાં તો છે પણ સાથે સાથે ન્યૂનતમ મૂલ્ય એટલે કે એમ એમએસપી એમએસપીના ને કાયદો બનાવવો એવું એક માંગ છે જેથી કરીને એમ કહી શકાય કે લગભગ આ ખેડૂતોનું આંદોલન સમેટાઈ ગયું છે પરંતુ હજી ક્યાંક ને ક્યાંક પેચ છે એટલે કે લગભગ ગુજરાતના અને ભારતના જે ખેડૂતો છે તે આ કૃષિ કાનૂનના વિરોધમાં જે પ્રવૃત્તિ અથવા જે આંદોલન ચાલુ હતું તે લગભગ આજ પૂરું થવા આવ્યું છે આવા સમાચાર છે બીજા નંબરની અંદર આજે પૂનમ છે દેવ દિવાળી જેવો દિવસ છે ત્યારે આ વરસાદથી જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ખેડૂતોને ખાસ કરીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોને નુકસાન જવા નો પૂરેપૂરો ભય છે ખાસ કરીને જે ગુજરાતના જે આગાહીકારો છે વરસાદના તેમણે ત્રણ ચાર દિવસ પહેલાં અલગ અલગ માધ્યમોથી આગાહી કરેલી હતી કે ખાસ કરીને સત્તરથી બાવીસ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી કરીને આજે દેવભૂમિ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને અમારા સાથે એવા ધનાભાઈ મૂંધવા જય ઠાકર પુષ્પરાજ ડોડિયા જય સાકર વિશાલ કેવડિયા જયઠાકર સૌ દ્વારકા ટુટીના દર્શકો અત્યારે અમારી સાથે લાઈવ છે તેમને ખાસ અપીલ વિનંતી કે આ જે લાઈવ સમાચાર છે એ આપ લાઈક કરો શેર કરો અને આપ કોમેન્ટ પણ કરી શકો છો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અથવા આપની કુળદેવી અથવા કુળદેવતાનું નામ લખી શકો છો અને આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં આપ ક્યાંથી જોઈ રહ્યા છો અને આપના વિસ્તારમાં વરસાદ કેવો છે આ આપ કો